જસ્ટ યુપીએસસી ઇન ગુજરાતી, કુંદનિકા કાપડિયાની કૃતિઓની શોર્ટ ટ્રિક. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભી ના ચૂકશો. કુંદનિકા કાપડિયાના પતિ મકરંદ દવે છે. તેમનો જન્મ, મતલબ કે કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી સુરેન્દ્રનગરની અંદર થયેલ છે. તેઓ અનુ ગાંધી યુગના ગણવામાં આવે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાંથી લીધેલ છે. 1948માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસના વિષય સાથે બીએ. 1955-57 સુધી યાત્રિક અને 1962-1980 સુધી નવનીતના સંપાદક. 1985નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ દિલ્હી પુરસ્કાર મળે છે. તેમણે મકરંદ દવે સાથે વલસાડ પાસે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. 7 પગલા આકાશમાં અને પરમ સમીપે તેમના બહુ જ વખણાયેલા વંચાયેલા સર્જનો છે. તેમની કૃતિઓને યાદ કરવાની શોર્ટ ટ્રીક. પ્રાર્થના કરતા કરતા આવેલા પ્રભુની કાગળની હોળી, થી 7 પગલા આકાશમાં પહોંચી અને દ્વાર અને દીવાલ ખોલી વધુને વધુ સુંદર એવા પ્રભુની પરમ સમીપે પહોંચ્યા. તેમને જોઈ પ્રેમના આંસુ વહ્યા અને ખૂબ સ્નેહ વરસાવતા કહ્યું, પરોળ થતા પહેલા જવા દઈશું નહીં તમને, અરે પરોળ થતા પહેલા ના જવા દઈશું તમને, તો જવા ના દઈશું, જવા દઈશું તમને, તેમની કૃતિ છે. બીજી કૃતિઓ છે મનુષ્ય થવું, અગન પિયા પીપાસા, વસંત આવશે અને પૂર્ણ કુંભનો તેમણે અનુવાદ કરેલ છે. તો આ હતું કુંદનિકા નરોત્તમ દાસ કાપડિયા. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ.